हेलो बाल मित्रों, सेंट जेवियर स्कूल आदिपुर में मोशन से तमारो स्वागत करूं छूं। हूं तमने आज भणावीस गुजराती गणित विषय अने गणित में भणवानो छे आपणे। आपेल अंक ने शब्द में लखो, आपेल अंक ने शब्द में लखो ए आपणे शीखी गया छे। 1 2 પછી 3 4 એ રીતે આપણે ટુકડે ટુકડે શીખી ગયા છે। હવે આજે આપણે સળંગ 1 થી 10 આ અંક આપેલા છે, બરાબર, એને હવે આપણે શબ્દમાં લખવાના છે। તો ચલો આપણે શરૂ કરીએ। હવે આ અંક છે તો આ કેટલા અંક લખેલા છે? 1। કેટલા છે? 1। તો આપણે શબ્દમાં લખવાનું 1 એ ક, બરાબર, આ અંકમાં અને આ શબ્દમાં 1 બરાબર। પછી આ બધા અંક છે તો આ કેટલા અંક લખેલા છે? 2। અહીં આપણે શું લખવાનું? શબ્દમાં 2। 2 કેમ લખશું? 2 બરાબર। પછી આ છે, આ કેટલા અંક છે? આ છે 3। અહીં આપણે લખવાનું 3 બરાબર। પછી આ છે 4। અહીં આપણે શબ્દમાં લખવાનું 4। 4 કેમ લખશું? 4 પછી આ છે 5। કેટલા અંક છે? 5। અહીં આપણે શબ્દમાં લખવાનું 5 બરાબર। પછી આ છે 6। અહીં આપણે અંકમાં લખશું, શબ્દમાં લખશું 6। આ 6 થયા। પછી આ છે 7। કેટલા છે? 7। તો અહીં આપણે શબ્દમાં લખવાનું 7 બરાબર। હવે આ કેટલા છે અંક? 8। અહીં આપણે શબ્દમાં લખવાનું 8 કેવી રીતે લખાશે? આ 8। પછી આ કેટલા છે? કેટલા અંક છે? 9। અહીં આપણે શબ્દમાં લખવાનું 9 શું લખશું? 9 અને આ છે 10, એકડા બિંદી 10। અહીં આપણે શબ્દમાં લખવાનું 10 બરાબર। 1 2 3 4 5 6 7 8 9 10 અંકમાં લખેલા હતા એટલે આપણે શબ્દમાં લખ્યા, બરાબર, સમજી ગયા ને? તો ચલો હવે આપણે આગળ જોઈએ આપણે આગળ શું કરવાનું છે। જો બાળ દોસ્તો, આ છે તમારી ગણિતની નોટમાં તમારું આજનું ઘરકામ, શબ્દમાં લખો। જો આ એવી રીતે લખેલું છે ને, મેં એકની સામે એક લખેલું છે। હવે નીચે તમે પાછા બધામાં આખા પાનામાં એક એક એમ ન લખી લેજો, હો, મેં એકની સામે એક લખ્યું છે, તમે એકની સામે એક લખજો, પછી બેની સામે 2, 3ની સામે 3, 4ની સામે 4, 5ની સામે 5, એવી રીતે આ 1થી કરીને 10 સુધી તમારે લખવાનું છે, બરાબર। આ છે તમારું આજનું ઘરકામ। તો સરસ રીતે 1 થી 10 સુધી અંક આપેલા છે એને શબ્દમાં લખવાના છે। તો બોલી બોલી અને સરસ રીતે ધ્યાનથી લખી લેજો, ઓકે બાળ દોસ્તો, ચલો આવજો।